નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5 વિષય ઇંગ્લિશ માટે ટોપિક છે ગણિત 2 અમ્બ્રેલાસ આર કલરફુલ. એમાં ક્વેશ્ચન 1 જોઈએ કે આન્સર ધ ક્વેશ્ચન. આપણે સ્ટોરી જોઈ કે અ લવલી ફેર, એટલે સુંદર મેળો, એ આપણે જે સ્ટોરી જોઈ છે એના આધારેના પ્રશ્ન જવાબ છે એ આપણે જોવાના છે. ઓકે, સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ, વેર ઇઝ ધ ફેર? ફેર એટલે મેળો, ઇઝ એટલે છે, વેર એટલે ક્યાં, કે મેળો ક્યાં છે. મેળો ક્યાં હતો? બક્ષીપુર નામનું જે ગામ છે ત્યાં હતો. એટલે જવાબ શું આવશે? ઇઝ પછી એટલે પેલા નામ જે છે એ આવશે, કે ધ ફેર ઇઝ. મેળો છે ક્યાં છે? તો બક્ષીપુરમાં, એટલે આવશે એમ. ફેર ઇઝ એમ બક્ષીપુર. ક્વેશ્ચન શું હતો? કે વેર ઇઝ ધ ફેર? મેળો ક્યાં છે? તો આ મેળો જે ભરાણો હતો એ ક્યાં હતો? બક્ષીપુરમાં. જવાબ શું આવશે? ધ ફેર ઇઝ એમ બક્ષીપુર, કે મેળો બક્ષીપુરમાં છે. સેકન્ડ, ઇઝ ધ ફેર ઓન ધ રિવર બેન્ક? અહીંયા રિવર બેન્ક એટલે નદી કિનારે, એટલે પ્રશ્ન શું છે કે શું મેળો નદી કિનારે છે? જે મેળો છે એ નદી કિનારે હતો. હા, એ નદી કિનારે હતો, એટલે આવશે યસ. અને પેલા પણ જોયું આપણે ઇઝ ધેર, કે આ અંગેથી પ્રશ્ન હોય તો જવાબ આપણે સેમ આપતા યસ ઓર નો થી. આમાં પેલા શું આવશે? યસ. પછી જે નામ છે પેલા આવશે લેટર ફેર. ક્રિયા પદ એટલે ઇઝ ઓન ધ રિવર બેન્ક. સેકન્ડ ક્વેશ્ચન શું કે ઇઝ ધ ફેર ઓન ધ રિવર બેન્ક? શું મેળો નદી કિનારે છે? તો હતો એટલે આવશે યસ. ધ ફેર ઇઝ ઓન ધ રિવર બેન્ક. હા, મેળો નદી કિનારે છે. થર્ડ, હુ આર ધેર ઇન ધ ફેર? એટલે ઇન ધ ફેર મેળામાં હુ એટલે કે કોણ આવે, કે છે મેળામાં કોણ છે? મેળામાં કોણ કોણ ગયું હતું? સ્ત્રીઓ હતી, પુરુષો હતા અને બાળકો હતા. આ બધા જ મેળામાં હતા. એટલે ફર્સ્ટ આવશે કે મેન. હુ વાળો પ્રશ્ન છે, એટલે હુ માં શું આવશે? જે વ્યક્તિઓ હોય, જે પર્સન્સ છે એ લોકો નાના, અને પાછળ હું આપે છે એઝ ઇટ ઇઝ. હુ ની જગ્યાએ નામ આવશે કયા કયા આવશે? તો મેન એટલે કે પુરુષો, પછી વુમેન એટલે કે સ્ત્રીઓ, એન્ડ ચિલ્ડ્રન એટલે કે બાળકો. જે લખી દોન આર ધેર ઇન ધ ફેર. ઇન ધ ફેર શું કહેશે છે? કે હુ આર ધેર ઇન ધ ફેર મેળામાં કોણ છે? કે મેન, વુમેન એન્ડ ચિલ્ડ્રન આર ધેર ઇન ધ ફેર, કે પુરુષો, સ્ત્રીઓ અને બાળકો મેળામાં છે. ફર્સ્ટ ક્વેશ્ચન, આર ધેર
आओ तो इतने जो टॉय शॉप्स आप जो एक होती प्रस्तुतियां आप जो आप दर्दी चाहे तो मैं प्रीवियस वन जो कि इस दर के आप दर्दी हो तो जवाब से मांगा है यस और नो मां कोई तो यस थी अने ना हो तो नो थी जो टॉय शॉप्स चाहे ये मेरा मां चाहे तो जवाब से ना क्या हो जाए यस थी यस आर देयर यू कैन से देयर आर
છે અપોસ્ટ્રોફી એસ છે અને નેઈબર્સ એટલે પડોશીઓ. શું મેળામાં જે રહીમ છે એના પડોશીઓ છે? તો આવો પ્રશ્ન પૂછ્યો હતો કે પેલા લોકો પેલા બાળકો છે એ કોણ છે, રાણી પૂછે છે. તો રહીમ કહે છે કે હા એ તો મારા નેઈબર છે. અને પછી નામ આપે છે કે ભાવિ અને નચિકેતા અને જોસેફ. આ બધા શું હતા એના પડોશીઓ? તો હતા એટલે એના માટે શું આવશે? યસ. અને એના જે નેઈબર્સ છે પડોશીઓ બહુવચન છે, એકથી વધારે વ્યક્તિઓ છે, એના માટે એનું સર્વનામ આવશે. કયું આવશે? દે. યસ દે ક્રિયાપદ આવશે. આર બહુવચન છે. આર રહીમ્સ નેઈબર્સ એટ ધ ફેર. શું રહીમના પડોશીઓ મેળામાં છે? કે યસ દે આર. હા તેઓ એટલે કે રહીમના પડોશીઓ મેળામાં છે. નાઇન્થ ઇઝ ધ મેરી ગો રાઉન્ડ સ્મોલ. એટલે શું જે મેરી ગો રાઉન્ડ એટલે કે જે નાનું ચક્રો છે એ નાનું છે. મેરી ગો રાઉન્ડ કેવું હોય? નાનું. એટલે આવશે યસ કે હા એ ચક્રો કેવું છે? નાનું છે. એટલે પેલા આવશે કે યસ. અહીંયા જે મેરી ગો રાઉન્ડ એટલે જે ચક્રો છે એ નિર્જીવ વસ્તુ છે, તો એના માટે આપણે સર્વનામ મૂકીએ તો એ શું આવે? ઇટ. અને પાછું એક વચન છે એટલે એક વચન. અને જો નિર્જીવ વસ્તુ હોય તો એના માટે સર્વનામ છે કયું આવશે? ઇટ. યસ ઇટ. અને જે ક્રિયાપદ છે એ યસ. યસ ઇટ ઇઝ. ઇઝ ધ મેરી ગો રાઉન્ડ સ્મોલ. એટલે શું મેરી ગો રાઉન્ડ તો નાનું ચક્રો નાનું છે? યસ ઇટ ઇઝ. હા તે નાનું છે. એન્ડ ટેન ઇઝ ધ જાયન્ટ વ્હીલ સ્મોલ. શું જાયન્ટ વ્હીલ અથવા તો ચક્રો નાનું છે? એન્ડ જાયન્ટ એટલે શું થાય કે મોટું કે જે વિશાળ હોય એના માટે શું આવે? જાયન્ટ. તો જાયન્ટ વ્હીલ છે તો કેવું હતું? હ્યુજ, એકદમ વિશાળ, મોટું હતું. આપણને અહીંયા શું કહ્યું છે કે સ્મોલ. સ્મોલ આવે નહીં. કેવું હતું? હ્યુજ, વિશાળ હતું, મોટું હતું. એટલે અહીંયા આવશે નો, તે નાનું નથી. એટલે અહીંયા શું આવશે? પહેલાં તો કે નો. અને આ જે છે કે ધ જાયન્ટ વ્હીલ એના માટે સર્વનામ છે કયું આવશે? નિર્જીવ વસ્તુ છે. અને એક વચન ઇઝ ક્રિયાપદ આવશે યસ. અહીંયા નો નથી તો પાછળનું વાક્ય છે કેવું આવે? નકાર. અહીંયા આપણે નોટ મૂકવું પડે કે નો ઇટ ઇઝ નોટ, પણ ઇઝ નોટ એનું શોર્ટ ફોર્મ લખવાનું કે ત્યારે શું આવશે? ઇઝન્ટ. ઇઝ ધ જાયન્ટ વ્હીલ સ્મોલ. શું જાયન્ટ વ્હીલ નાનું છે? કે નો ઇટ ઇઝન્ટ. કે ના તે નાનું નથી. હવે ક્વેશ્ચન 11 કે વેર ઇઝ ધ જાયન્ટ વ્હીલ. વેર એટલે ક્યાં, ઇઝ એટલે છે, અને જાયન્ટ વ્હીલ એટલે ચક્રો, જે મોટું ચક્રો છે એ ક્યાં છે? તો એ ચક્રો ક્યાં આવ્યું? કે જે મેરી ગો રાઉન્ડ એટલે જે નાનું ચક્રો છે એની પાસે હતું. ત્યાં જે જાયન્ટ વ્હીલ છે એની જગ્યાએ આપણે લખશું એનું સર્વનામ, એટલે કે આવશે ઇટ. એની સાથે ક્રિયાપદ આવશે એટલે ઇઝ. ઇઝ તે છે, ક્યાં છે? કે મેરી ગો રાઉન્ડની પાસે. એટલે પાસે એટલે આવશે નિયર. ઇટ ઇઝ નિયર ધ મેરી ગો રાઉન્ડ. Where is the giant wheel? Giant wheel kya che? It is
the ice cream stall. The ice cream stall kya che? The ice cream ni dukan che. E kya che? The ice cream stall che. E kya abhi? E jarni ni che. E kya abhi? Jarni ni che. The ice cream stall. E nam what apna use? If. Kriya pada use? Is. It is the che. Kya che? E ni che che. The ni che e nam what use? Under. તેની નીચે હતી કે ઝાડનું એટલે આવશે ધ ટ્રી. વેર ઇઝ ધ આઈસ્ક્રીમ સ્ટોલ? આઈસ્ક્રીમ સ્ટોલ ક્યાં છે? ઇટ ઇઝ અંડર ધ ટ્રી. કે ઝાડની નીચે છે. Is there a box in the chocolate hand? શું બોક્સ એટલે કે કુકુ જગર એટલે કે જે બાકી ગર તો હાચાલ કરના છે એ કે જગરના હાથમાં કુકુ છે. શું એના હાથમાં કુકુ છે? હતું એના હાથમાં કુકુ? હા કુકુ હતું. અહીંયા ઇઝ ધેર થી પ્રશ્ન છે એના જવાબ શેમાં આવે? યસ કે તો નથી. જો હોય તો યસ થી, ના હોય તો શેનાથી આવે? નથી. જો લાતમાં હતું કુકુ, હા નાથમાં કુકુ છે એટલે જવાબ શેનાથી આવશે? યસ થી. પેલા આવશે યસ. ઇઝ ધેર એટલે શું થઈ જશે? ધેર ઇઝ. ઇઝ ધેર a box in the juggler's hand? કે શું જગલરના હાથમાં ખોખું છે? યસ ધેર ઇઝ. હા તેના હાથમાં ખોખું છે. 14. ઇઝ ધ બોક્સ એમ્પ્ટી? એમ્પ્ટી એટલે ખાલી. શું ખોખું ખાલી છે? ખોખું ક્યાં હતું? જગલર હતો એના હાથમાં કુકુ છે એટલે એ ખોખું છે, એ ખાલી છે. હા એ કુકુ ખાલી છે એટલે જવાબ છે શેનાથી આવશે? યસ. ના જે બોક્સ છે એના માટે ઉત્સર્ગ નામ નિર્જીવ છે એટલે આવશે ઇફ. અને પછી આવશે ક્રિયાપદ એટલે આવશે ઇઝ. ઇઝ ધ બોક્સ એમ્પ્ટી? શું ખોખું ખાલી છે? યસ ઇટ ઇઝ. હા તે ખાલી છે. 15. વેર આર ધ બોલ્સ? બોલ્સ એટલે દડા. વેર એટલે છે દડા. ક્યાં છે? દડા છે ક્યાં હતા? તો જે જગલર છે એની પાસે હતા. તો પહેલા આવશે ધ બોલ્સ. દડા છે ક્યાં છે? કે જંગલની પાસે. પાસે એટલે આવશે નિયર. નિયર ધ જંગલ. વેર આર ધ બોલ્સ? દડા ક્યાં છે? ધ બોલ્સ આર નિયર ધ જંગલ. દડા જગલની પાસે છે. 16. વેર આર ધ બોટલ્સ? બોટલ્સ એટલે બોટલ અથવા તો શીશી. ક્યાં છે? જે બોટલ્સ હતી એ ક્યાં હતી? ટેબલની ઉપર. પહેલા આવશે ધ બોટલ્સ. પછી આવશે ક્રિયાપદ એટલે કે આર. કે શીશીઓ છે ક્યાં? કે ટેબલની ઉપર. ઉપર માટે આવશે ઓન. ઓન ધ ટેબલ. વેર આર ધ બોટલ્સ? બોટલ ક્યાં છે?
bottles are on the table. Bottles shishio table ni upar che. 17. What is the girl chokri shu che? No profession ne puchyo che. Chokri che e shu che? To e shu hati? Ek vajaniya hata. Eke je walk over doda par je chale e hata. Le pehla avse na the girl. પછી આવશે ક્રિયાપદ એટલે ઇઝ ગર્લ ઇઝ છોકરી છે એ શું છે રોક વોકર લાવશે અ રોક વોકર વોટ ઇઝ ધ ગર્લ છોકરી શું છે ગર્લ ઇઝ અ રોક વોકર છોકરી છે એ રોક વોકર છે 18 where is the girl છોકરી ક્યાં છે તો છોકરી છે ક્યાં હતી કે દોરડાની ઉપર એટલે પહેલા આવશે ના એટલે ધ ગર્લ પછી આવશે ક્રિયાપદ એટલે આવશે ઇઝ ધ ગર્લ ઇઝ છોકરી છે ક્યાં છે કે દોરડાની ઉપર એના માટે આવશે ઓન ધ રોક વેર ઇઝ ધ ગર્લ છોકરી ક્યાં છે ધ ગર્લ ઇઝ ઓન ધ રોક કે છોકરી દોરડા પર છે 19 વોટ ઇઝ ધેર ઇન હર હેન્ડ્સ તેના હાથમાં શું છે તે છોકરી છે દોરડા પર એના હાથમાં શું છે તો એના હાથમાં શું હતું વાંસ તો પહેલા ઇઝ ધેર છે એનું શું થઈ જશે ધેર ઇઝ ધેર ઇઝ અ લોંગ પાંદુ ઇન હર હેન્ડ્સ What is there in her hands? Tena hatma suche. There is a long bamboo in her hands. Tena hatma a lambo was che. Our next question 2. Write true or and how much
ऊपर छे बॉटल्स ना बॉटल्स तो क्या थी टेबल नी ऊपर थी એટલે અહીંયા આવશે ફોલ્સ છે
એક વખત લખવાના છે, ઓકે?